डीसा તાલુકાના ટેટોડા ગામ નજીક આવેલી રાજારામ ગૌશાળા આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન ભોલાનાથના 5000 માટીના શિવલિંગ બનાવી સતત એક માસ સુધી લાખો ગૌ માતાના સાનિધ્યમાં શ્રી પાથેશ્વર ભગવાનની વિધિવત રીતે પૂજા કરવામાં આવે છે। હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં શ્રાવણ માસનું અતિ મહત્વ છે, તેમાંય વળી શ્રાવણ માસમાં આવતા સોમવારના દિવસે જિલ્લાના તમામ શિવાલયો ભગવાન ભોલેનાથના નાદ સાથે ગુંજી ઉઠતા હોય છે। સોમવારનો દિવસ ભગવાન શિવજીને પ્રિય દિવસ તરીકે માનવામાં આવે છે। શ્રાવણ માસમાં આવતા સોમવારના દિવસે ભક્તો ઉપવાસ સાથે સાચી શ્રદ્ધા સાથે ભગવાન શિવનું રટણ કરે તો ભક્તોની તમામ મનોકામના પૂરી થતી હોય છે। ભગવાન શિવજીને ગૌ માતા ખૂબ જ પ્રિય છે, સાથે આજે દ્વારકાના નાથના જન્મદિવસ હોવાના લીધે ડીસા તાલુકાના ટેટોડા ગામે ખાતે આવેલી ગૌશાળા ખાતે ભગવાન શિવ તેમજ ભગવાન કૃષ્ણની પ્રિય ગૌ માતાના સાનિધ્યમાં આજે ભગવાન શિવની 5000 શિવલિંગ બનાવતા વાતાવરણ ભક્તિમય બન્યું હતું। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દૈનિક રોજ ભગવાન પાથેશ્વરની પૂજા થાય છે। ગૌશાળાના મહંત સહિત ગૌ ભક્તો મોટા પ્રમાણમાં સવારથી આવીને ભક્તિભાવ સાથે જાતે 5000 શિવલિંગ બનાવી પૂજા કરતા હોય છે। ડીસા તાલુકાના ટેટોડા ગામ ખાતે આવેલી ગૌશાળામાં લાખો ગૌવંશ રખરખાવ માટેની વ્યવસ્થા છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તો ગૌ ભક્તિ અને ગૌદાનથી ભગવાન ભોલેનાથની પૂજા કરે તે માટે આસપાસના ગામોમાંથી મોટા પ્રમાણમાં ભક્તો આવતા હોય છે। આજના પવિત્ર શ્રાવણ માસના સોમવારની પૂજા માટે માલોત્રા ગામના ગૌભક્ત સ્વર્ગસ્થ દોલાભાઈ ઉકાભાઈ ચૌધરીના પરિવારે દિવસની પૂજાનો લાભ લીધો હતો। હિન્દુ ધર્મમાં ઉપવાસ અને તહેવારની સાથે દાન ધર્મનું મહત્વ અનેરું હોય છે। ટેટોડા ખાતે કરવામાં આવતી ભગવાન શિવની પૂજા અર્ચનાથી ભક્તોની તમામ મનોકામના પૂરી થાય છે। શ્રી રાજારામ ગૌશાળા ટેટોડા આશ્રમ, અહીંયા છેલ્લા 2 વર્ષથી શ્રી પાર્થેશ્વર શિવલિંગનું પૂજન થાય છે। રોજ દૈનિક 5000થી પણ વધારે શિવલિંગો બનાવવામાં આવે છે અને ઘણા બધા ભક્તો આવે છે, પૂજા કરે છે। અને શિવલિંગોનું મહત્વ એ છે કે અહીંયા મનુષ્યની દરેક મનોકામનાઓ પૂરી થાય છે। આ શિવલિંગનું વિઘ્નેશ્વર સંહિતામાં પણ લખેલું છે કે પાર્થેશ્વર જે શ્રાવણ મહિનાની અંદર પૂજા કરશે તો એને કોઈ બી મનોકામના હશે બધી એમની પૂરી થશે। અને ભક્તો પ્રેમથી આવે છે, પૂજા કરે છે અને આ ગૌશાળાની અંદર ઘણી બધી ગાયો છે અને બે સેવા, ગાયાની સેવા થાય છે અને પૂજા પણ થાય છે।